લખતર તાલુકાના લીલાપુર ગામ પાસેથી માળિયા બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી છારર ડાયરેક્ટ માઇનોર કેનાલમાં સપ્તાહમાં બે વાર ગાબડું પડતા ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં વાવેલ જાર, બાજરી, બીટી, કપાસ સહિતના પાકમાં નર્મદાના પાણી ખેતરમાં ફરી વળતા ખેતર તળાવમાં ફેરવાઈ ગયા હતા. ખેડૂતો દ્વારા જણાવ્યા પ્રમાણે તેમના ખેતર પાસેથી નીકળતી કેનાલમાં આવા બનાવ બન્યા હોય છેલ્લા ઘણા વર્ષોથી આ અંગે રજૂઆત કરવામાં આવી છે. આ પ્રશ્નની રજૂઆત તેઓ દ્વારા તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ તેમનો પ્રશ્ન રજૂ કર્યો હોવા છતાં તેમના પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. ત્યારે એક સપ્તાહમાં બે વાર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો લખતર મામલતદારને આવેદનપત્ર આપી પોતાના પ્રશ્નનું નિરાકરણ લાવી આપવા માટે માંગ કરી હતી. આ આવેદનપત્ર આપવા માટે ઢાંકી સરપંચ પ્રભુભાઈ મકવાણા, લાલજીભાઈ પટેલ સહિતના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આજે અમે લીલાપુર તથા ઢાંકી ગામના ખેડૂતો નર્મદા કેનાલ ના રિપેરિંગ બાબતે અવારનવાર રજૂઆત કરતા તાલુકા ફરિયાદ નિવારણ કેન્દ્રમાં પણ અમે અરજી આપેલ, છતાં કોઈ પણ એનો નિકાલ આવતો નથી. 8 દિવસમાં 2 વખત કેનાલમાં ગાબડા પડી અને અમારા ખેતરો બધા તળાવમાં ફેરવાઈ ગયેલા છે, છતાંય કોઈ અધિકારી કે કોઈ નુકસાની બાબતે કઈ ધ્યાન આપતું નથી. એટલા માટે અમે આજે મામલતદાર સાહેબને રૂબરૂ આવેદન પત્ર આપી અને અમારા થયેલ નુકસાન અને પાકનું વળતર અપાવી વિનંતી કરીએ. જીડીસી ન્યૂઝ સાથી વિજય જોશી, લખતર.